ये तो यूएस मार्केट नु फ्लैट क्लोजिंग था उसे अन एशियन मार्केट मा खरीदी नो मूड दिखाई रहा छे शु लागी रहा छे केवू रहेशे इंडियन मार्केट नु ओपनिंग गत सप्ताहे आर्थिक रिकवरी वैश्विक मोर्चे फरी अनस्टेबल तेमज विकासशील देशों मा आर्थिक वृद्धि ने ब्रेक लगवाना जे अमेरिका अने यूरोपीय ना विरोधाभासी निवेदने शेयर बजार ने नफारूपी वेचवाली तरफ प्रेरा उपरांत आजे फ्यूचर सेगमेंट नो आखरी दिवस होवाथी स्थानिक संस्थाओं हेज फंडो तेमज ऑपरेटर बेस्ड सिंडिकेट द्वारा चोक्कस तेमज पसंदगीना ग्रुप में नफारूपी वेचवाली नोंधावानी शक्यता रहेशे। निखिल भाई शू लागी रह्यु छे मार्केट में कोई मोटू करेक्शन आगामी समय में देखाय तेवू लागे छे? हालना संजोगे जे शेर बजार वोलेटालिटी दर्शाई रह्यु छे जे ध्यान लेता शेर बजार हालना संजोगे एक रेन्ज बाउंड मूवमेंट नोंधावशे। निफ्टी फ्यूचर 4130 पॉइंट थी लई अने 4670 पॉइंट सुधीनी एक रेन्ज बाउंड मूवमेंट नोंधावशे। વાત કરીએ સેન્સેક્સ અને નિફ્ટીની તો શું લાગી રહ્યું છે કે ટૂંકા ગાળા માટે સેન્સેક્સ અને નિફ્ટીના આપ કયા લેવલ જુઓ છો? હાલના સંજોગે જે નિફ્ટી ગઈકાલે ક્લોઝિંગ 4300 પોઈન્ટના બંધ મથાળેથી ટેકનિકલી પોઈન્ટ વ્યૂથી વાત કરીએ તો 4230 પોઈન્ટ તૂટતા એક 4130 પોઈન્ટ સુધીનું કરેક્શન જોવા મળે। આ ઉપરાંત સેન્સેક્સમાં પણ હાલના સંજોગે 13700 અને 13400 પોઈન્ટની સપાટીએ એક મહત્વનો સપોર્ટ મળી રહેશે। નિફ્ટી ફ્યુચરમાં આગામી તેજી તરફી રૂપ જોઈએ તો 4370 પોઈન્ટ ઉપર બંધ થતા 4540 તેમજ 4670 પોઈન્ટની આસપાસ સ્થિર થવાની શક્યતા છે। નિખિલભાઈ અત્યારે આપણી સાથે પ્રવીણભાઈ ફોન લાઈન પર જોડાયા છે, તેઓ સવાલ પૂછવા માંગી રહ્યા છે। પ્રવીણભાઈ આપનો સવાલ જણાવો। મારા જોડે સ્ટુડન્ટ લોન પડે છે। સંકેત ભાવ નોંધાઈ રહ્યો છે જે ધ્યાન જોતા કાંતિભાઈ હાલના સંજોગે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર બંને ભાઈઓનો જે વિવાદ ચાલી રહ્યો છે જેને નજર અંદાજ કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂપિયા 1800 ની આસપાસ આ લેન્ડને જાળવી રાખવું, હાલના સંજોગે જે 2000 રૂપિયાની આસપાસ બંધ ભાવ છે જે ધ્યાને લેતા રૂપિયા 1800 નો સ્ટોપ લોસ તેમજ રૂપિયા 2180 થી રૂપિયા 2240 સુધીનો સંકેત ભાવ ધ્યાને લેશો। સત્યેન્દ્રસિંહ આપ આપનો સવાલ પૂછી શકો છો। હાજી નમસ્તે। હાજી મતલબ આપણે ચંબલ ફર્ટિલાઇઝર નું ભવિષ્ય કેવું છે અત્યારે? હાલના સંજોગે જે ચોમાસુ વિલંબિત થવાની શક્યતા છે જે ધ્યાને લેતા બજેટ ઉપર એક ફર્ટિલાઇઝર પોલિસી ડિક્લેર થવાની શક્યતા જોઈ રહી છે અને આ સંદર્ભે ચંબલ ફર્ટિલાઇઝર તેમજ અન્ય ફર્ટિલાઇઝર સ્ટોકને જાળવી રાખશે। હવે નિખિલભાઈ આગળ વાત કરીએ, ખાસ કરીને તો આગામી સમય વિશે જો વધારે નજર કરીએ તો આગામી સમયમાં ગ્લોબલ માર્કેટની ભારતીય માર્કેટ પર કેવી અસર દેખાઈ શકે તેવું લાગે છે? હાલના સંજોગે ભારતીય બજેટ ખાત 19 વર્ષની ઊંચી સપાટીએ પહોંચવાની આગાહી તેમજ ચોમાસું વિલંબિત વગેરે નકારાત્મક પરિબળો જે છે એ શેરબજારના સેન્ટિમેન્ટને અનિર્ણાયક તબક્કામાં મૂકી રહ્યું છે। હાલના સંજોગે વૈશ્વિક મંદી પણ વધતે ઓછે અંશે ભારતીય શેર બજાર ઉપર અસર કરતા સાબિત થઈ રહી છે જે ધ્યાને લેતા સરકાર દ્વારા આગામી બજેટમાં શું પગલાં લેવામાં આવશે એ બાબતે રોકાણકાર તેમજ ટ્રેડર ચિંતિત છે। જો સરકાર દ્વારા બજેટ સંદર્ભે પોઝિટિવ શેર બજારને પોઝિટિવ પગલાં લેવામાં આવશે તો આ તેજી આગળ વધવાની શક્યતાઓ છે। અલ્કેશભાઈ ફોન લાઈન પર ઉપસ્થિત છે, અલ્કેશભાઈ આપનો સવાલ જણાવો।
ગુડ મોર્નિંગ સર, જોરાવરનગર થી અલ્કેશ બોલું છું. હાજી, એફએસએલ ફર્સ્ટ સોર્સ લિમિટેડ અને સત્યમ કોમ્પ્યુટર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કેવું રહે? અલ્કેશભાઈ, હાલના સંજોગે એફએસએલ ની અંદર રૂપિયા 20 ના એક સ્ટ્રોંગ સપોર્ટ થી બાઇંગ જાળવી રાખવું અને રૂપિયા 35 ની આસપાસ તબક્કાવાર નફો બુક કરવો, તેમજ સત્યમ કોમ્પ્યુટર એક લાંબા સમયગાળાને અનુસરીને રોકાણ માટે જાળવી રાખશો. ભરતભાઈ ફોન લાઈન પર ઉપસ્થિત છે. ભરતભાઈ, આપનો સવાલ જણાવો. સૂર્યા રોશની વિશે જાણવું હતું મને. સૂર્યા રોક્સ વિશે આપ જાણવા માંગો છો? સૂર્યા રોશનીમાં સૂર્ય રોશનીને હાલના સંજોગે જાળવી રાખશો. જી નિખિલભાઈ, હવે ખાસ કરીને એસબીઆઈએ જે પગલાં લીધા છે તેના ઉપર વાત કરીએ તો તેણે પીએલઆરમાં 18% ઘટાડો કર્યો છે. શું લાગી રહ્યું છે કે તેની અસર બેન્કિંગ સેક્ટર પર શું જોવા મળશે? હાલના સંજોગે જે શેરબજારનું વાતાવરણ એક અનિશ્ચિતતાના માહોલ ઉપર ઊભું છે, ત્યારે સરકાર દ્વારા તેમજ રિઝર્વ બેંક દ્વારા જે પગલાં લેવામાં આવી રહ્યા છે જે ખરેખર પ્રશંસનીય છે, તેમજ જે એસબીઆઈની અંદર જે પીએલઆરની ઘટાડો કરેલ છે જે ખરેખર શેરબજારની એક બેંક સેક્ટરની તેજીને પ્રોત્સાહિત કરશે. વેજલભાઈ ફોન લાઈન પર ઉપસ્થિત છે. જે આપનો સવાલ જણાવો. અત્યારે હેલો. હા જી, અત્યારે આપણે 2 લાખ રોકાણ કરવું છે કયા શોમાં? હાલના સંજોગે જો ત્રિમાસિક રોકાણ અર્થે આપ રોકાણ કરવા માંગતા હોય તો પાવર સેક્ટર તેમજ ફર્ટિલાઇઝર શેરોમાં રોકાણ કરવું યોગ્ય રહેશે. જી નિખિલભાઈ, આ માર્ગદર્શનના ધોરણે આપણે આગળ પણ વધારીશું, તેમજ આપણી શુભલક્ષ્મીને આગળ પણ વધારીશું. પરંતુ થોડી ક્ષણો બાદ આપ જોતા રહો ટીવી 9.